દિવાળી ટાણે ભારતની ઇકોનોમીના આવ્યા અચ્છે દિન ફીંચે તેના અહેવાલમાં જણાવ્યું કે જ્યાં સુધી ભારતનો સવાલ રોજગાર દરમાં સુધારો અને કાર્યકારી વયની વસ્તીના અનુમાનમાં થોડો સમય વધારે કરવાનો ઉચ્ય વૃદ્ધિનો અંદાજ છે ટોપ ટેનમાં દેશમાં સૌથી ઉપર ઇન્ડિયા ગ્રોથમાં ચીનને લાગશે જોરદાર ઝટકો કેવી રીતે જોઈએ ખાસ અહેવાલ અંદરની વાતમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી ગતિમાન બન્યું છે આજ રીતે અર્થતંત્રની આ ગતિ આગળ વધવાની આશા અને અપેક્ષા પણ છે તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓને આ અપેક્ષા પર વિશ્વાસ છે જેથી જ વિશ્વ બેંકથી લઈને આઈએમએફ સુધી ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરના અંદાજમાં સુધારા સાથે વધારો બતાવવામાં આવ્યો છે ફીચ રેટિંગ્સ એજન્સીએ મધ્યમ ગાળા માટે ભારતના વિકાસ દર અનુમાનમાં શૂન્ય પોઈન્ટ સાત ટકાનો વધારો કરીને છ પોઈન્ટ બે ટકા કર્યો છે ચીની એજન્સી તરફથી ફટકો પડ્યો છે કારણ કે તેના વિકાસના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ફીચ રેટિંગે અગાઉ મધ્યમ ગાળા માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર પાંચ પાંચ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો જે શૂન્ય સાત ટકા વધીને છ બે ટકા કરવામાં આવ્યો છે ફીચે મધ્યમ ગાળાને બે હજાર થી બે હજાર સત્યાવીસ ગણી છે સૌથી મહત્વની વાત એ છે કે ફીચના મતે ભારતનો જીડીપી વિશ્વની ટોપટેન અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ રહેવાનો અંદાજ મૂક્યો છે જેનો અંદાજમાં સુધારો કરવા પાછળના કારણોનો ઉલ્લેખ કરતા એજન્સીએ કહ્યું છે કે તાજેતરના મહિનાઓમાં ભારતમાં રોજગાર દરમાં મોટો સુધારો થયો છે આ સિવાય ભારતની શ્રમ ઉત્પાદન ક્ષમતામાં પણ અન્ય દેશોની સરખામણીમાં નોંધપાત્ર સુધારો થયો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ભારતનો વિકાસ દર છ ત્રણ ટકા રહેવાની ધારણા છે ફીચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારતનો સવાલ રોજગાર દરમાં સુધારો અને કાર્યકારી વયની વસ્તીના અનુમાનમાં થોડો વધારો થવાના કારણે ઉચ્ચ વૃદ્ધિનો અંદાજ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી રોકેટ ફોર્સ તરફ કામ કરી રહેલી ભારતીય સેના માટે એક સારા સમાચાર છે ટૂંક સમયમાં સેનાને લગભગ પંદરસો કિલોમીટરની રેન્જ સાથે શોર્ટ ટ્રેનની બેલેસ્ટિક મિસાઇલો મળી શકે છે તમે જણાવી દઈએ કે ભારતના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા હતા પંદરસો કિલોમીટર રેન્જવાળી બેલેસ્ટિક મિસાઇલની શું છે ખાસિયત જોઈએ અંદરની વાતમાં ભારતના ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની યોજનાને આગળ વધારતા સેનાના રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે આ અંતર્ગત મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલોને તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે ભારતીય સેના રોકેટ ફોર્સના ભાગરૂપે લગભગ પંદરસો કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સેનાને પરંપરાગત ભૂમિકામાં ઉપયોગ માટે બેલેસ્ટિક મિસાઇલોના હાલના કાફલામાંથી પસંદ કરવાનો મોકો મળી શકે છે સેના તેની મીડિયમ રેન્જ ફાયર પાવરને મજબૂત કરવા માટે રોકેટ ફોર્સ બનાવી રહી છે પાકિસ્તાન અને ચીન બંને પાસે આ ક્ષમતા છે મિસાઇલ માર્ગદર્શન પ્રણાલીમાં અત્યાધુનિક નેવિગેશન અને સંકલિત એવી ઓનિક્સનો સમાવેશ થાય છે પ્રલય એ સપાટી થી સપાટી પરની ક્વાસી બાદ પોતાનો રસ્તો બદલવાની ક્ષમતા પણ ધરાવે છે ગયા ડિસેમ્બરમાં સતત બે દિવસમાં આ મિસાઇલનું બે વાર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી દળો તેના સંપાદન અને ઇન્ડક્શન તરફ કામ કરી રહ્યા છે

પ્રદૂષણ વચ્ચે તેર થી વીસ નવેમ્બર સુધી કડક નિયમો લાગુ શા માટે લેવાયો નિર્ણય જોઈએ અહેવાલમાં રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે ફરી એકવાર ઓડિવન લાગુ કરવાનો નિર્ણય લીધો આ ઓર્ડિવન તેર થી વીસ નવેમ્બર સુધી લાગુ રહેશે સરકારના નિર્ણય અનુસાર દિલ્હીમાં બીએસથી પેટ્રોલ અને બીએસ ફોર ડીઝલ કાર પર પ્રતિબંધ ચાલુ રહેશે અને કોઈ બાંધકામ થશે નહીં આ સિવાય હવે અને અગિયારમી ફિઝિકલ ક્લાસ દિલ્હીમાં દસ નવેમ્બર સુધી બંધ રહેશે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તેર થી વીસ નવેમ્બર સુધી એક સપ્તાહ માટે ઓડ ઇવન વ્હીકલ સિસ્ટમ લાગુ રહેશે એક સપ્તાહની ઓડ ઇવન અને તે સમયે પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે ઓડ ઇવન દરમિયાન દિવસોમાં દોડશે સામાન્ય દિવસોમાં તે ટ્રેનો ચાલશે જેનો નંબર શૂન્ય બે ચાર છ અને આઠ સાથે સમાપ્ત થાય છે પરિવહન મંત્રી ગોપાલ રાય કહ્યું કે આ માટે પરિવહન વિભાગ અને દિલ્હી પોલીસ સહિતના સંબંધિત વિભાગોની બેઠક મળશે ગોપાલ રાયે કહ્યું કે સમીક્ષા કર્યા બાદ તેને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી કોંગ્રેસ એક મોટી જાહેરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી મફત રાશન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી છે છત્તીસગઢના દુર્ગમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર હવે દેશના એસી કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવશે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં ફ્રી રાશન પર કેટલો ખર્ચ કરશે ફૂડ સબસીડીનું વાર્ષિક બજેટ કેટલું છે જોઈએ અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી મફત રાશન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી છે છત્તીસગઢના દુર્ગમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર હવે દેશના એસી કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં આ મફત રાશન યોજના પર બે લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે જો આપણે આ બજેટ અંદાજ પર જ નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાને બે હજાર અઠાવીસ સુધી લંબાવવાને કારણે સરકારી તિજોરી પરનો બોજ દસ લાખ કરોડ રૂપિયાનો છે નોંધનીય છે કે ખાદ્ય સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા ખર્ચનો આંકડો ઘણા નાના દેશોના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ છે કોરોના સમયગાળા દરમિયાન આ મફત રાશન યોજનાનું બજેટ લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું પરંતુ તે પછી સરકાર દ્વારા વર્ષે દર વર્ષ તેમાં કાપ મૂકવામાં આવ્યો આ યોજના હેઠળ દેશના લગભગ એસી કરોડ લોકોને શરૂઆતથી મફત રાશન આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ કિલો અનાજ બિલકુલ મફતમાં મળે છે આ અંતર્ગત બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ ચાર કિલો ઘઉં અને એક કિલો ચોખા મફત આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી